આજે આપણે ઇથર સંયોજનોના ભૌતિક ગુણધર્મો વિશે જોઈએ. ઇથર સંયોજન હોય તો ઇથર સંયોજનોમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ જોવા મળે છે. આ બંધ ધ્રુવીય છે. પરંતુ તેની ધ્રુવીયતા છે પ્રમાણમાં કેવી હોય છે? ઓછી હોય છે. આ બંધ ધ્રુવીય છે તેથી તે દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે. પરંતુ એની ધ્રુવીયતા પ્રમાણમાં ઓછી હોવાથી તેના ઉત્કલન બિંદુમાં ખાસ કોઈ અસર જોવા મળતી નથી અને તેથી જ જે આલ્કેન સંયોજનો, ઉદાહરણ લખું છું, CH3 CH2 થ્રેસ CH3, 5 કાર્બન છે એટલે આ થયું નોર્મલ પેન્ટેન. C2H5 O C2H5 ડાય ઇથાઇલ ઇથર અથવા તો ઇથોક્સી ઇથેન. અને ઉત્કલન બિંદુ છે એની સરખામણી કરીશું તો નોર્મલ પેન્ટેન છે તેનું ઉત્કલન બિંદુ છે 309.1 કેલ્વિન, જ્યારે ઇથોક્સી ઇથેન છે તેનું ઉત્કલન બિંદુ 307.6 કેલ્વિન જેટલું છે. એટલે ઉત્કલન બિંદુ લગભગ કેવા છે? સરખા છે. આલ્કેન છે, આલ્કેન સંયોજનો લગભગ અધ્રુવ્ય હોય છે, જ્યારે ઇથોક્સી ઇથેન એટલે કે ઇથર સંયોજનો ધ્રુવીય છે, પરંતુ ધ્રુવીયતા કેવી છે? ઘણી ઓછી છે, માટે તેના ઉત્કલન બિંદુમાં ખાસ કોઈ ફેર જોવા મળતો નથી. પરંતુ જ્યારે આપણે આલ્કોહોલ સાથે એની સરખામણી કરીશું, CH3 CH2 3 OH, બ્યુટેન બનોલ, કાર્બન છે કેટલા? 1 ને 3 4, બ્યુટેન વન ઓલ. જ્યારે આલ્કોહોલ સાથે તેના ઉત્કલન બિંદુની સરખામણી કરીશું ત્યારે આલ્કોહોલ છે તેનું ઉત્કલન બિંદુ આના કરતાં ઘણું વધારે જોવા મળે છે. તેનું કારણ શું છે? તો કે આલ્કોહોલ સંયોજન છે, આલ્કોહોલ સંયોજનમાં હાઇડ્રોજન બંધની હાજરી હોય છે, જે તેના ઉત્કલન બિંદુમાં શું કરે છે? વધારો કરે છે. અને OH બંધ હોય છે, OH બંધની ધ્રુવીયતા પણ પ્રમાણમાં કેવી હોય છે? વધારે હોય છે. હવે અહીંયા આગળ 3 ઉદાહરણ લીધા, એમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે 3 ઉદાહરણોમાં તેના આણ્વીય દળ લગભગ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા નોર્મલ પેન્ટેન અને ઇથોક્સિથેન છે તેના ઉત્કલન બિંદુ સરખા, જ્યારે તેના જેટલું જ લગભગ આણ્વીય દળ ધરાવતા બ્યુટેન વોલ છે, વન ઓલ છે, તેનું ઉત્કલન બિંદુ ઘણું વધારે હોય છે. કારણ કે એમાં OH બંધ હોય છે, OH બંધની ધ્રુવીયતા હોય છે એ કાર્બન ઓક્સિજન બંધની ધ્રુવીયતા કરતાં વધારે હોય છે, જે તેના ઉત્કલન બિંદુમાં વધારો કરે છે. હવે પાણીમાં દ્રાવ્યતાની ચર્ચા કરીએ આપણે. ઇથોક્સી ઇથેન અને બ્યુટેન વન ઓલ બંનેને 100 ml જેટલા પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે. ત્યારે ઇથોક્સી ઇથેન છે તેને દ્રાવ્યતા 7.5 ગ્રામ જેટલી છે, જ્યારે બ્યુટેન વન ઓલ છે તેની દ્રાવ્યતા 9 ગ્રામ જેટલી છે. એટલે આમ જોવા જઈએ તો પાણીમાં ઇથોક્સી ઇથેન છે તે લગભગ ઇથેનોલ જેટલી દ્રાવ્યતા ધરાવે છે. વધારે તફાવત ન કહી શકાય, નજીકની દ્રાવ્યતા આપણે કહી શકીએ છીએ. એનું કારણ શું હોઈ શકે? તો કે ઇથર સંયોજન છે, ઇથર સંયોજન આલ્કોહોલની જેમ પાણીના અણુ સાથે એચ બંધ બનાવે છે. આ ઇથરનું અણુ કહીએ આપણે, એ પાણીના અણુ સાથે એચ બંધ બનાવશે, પાણીના હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન. તો આ H2O પાણીના અણુ સાથે આ ઇથર સંયોજન છે તેનું ઓક્સિજન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એ એચ બંધ બનાવે છે, અને આ બંધના કારણે તે પાણીમાં કેવો હોય છે? દ્રાવ્ય હોય છે. તો પાણીમાં દ્રાવ્યતાની વાત કરીશું તો ઇથર સંયોજનો અને આલ્કોહોલ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા લગભગ કેવી હોય છે? સમાન હોય છે. MCQ માટે આ ધ્યાનમાં રાખવાનું તમારે. ઇથોક્સી ઇથેનની 100 ml જેટલા પાણીમાં દ્રાવ્યતા 7.5 ગ્રામ છે, જ્યારે આલ્કોહોલમાં બ્યુટેન વન ઓલ છે તેની દ્રાવ્યતા 100 ml પાણીમાં લગભગ 9 ગ્રામ જેટલી છે. એટલે MCQ માટે પણ તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ ઇથર સંયોજનોની. ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન અને ઓક્સિજન બંધનું તૂટવું. હવે ઇથર એટલે લખી શકીએ આપણે R O R.
તેની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા થાય, હાઇડ્રોજન હેલાઇડ એટલે એચ એક્સ, એની સાથે પ્રક્રિયા થશે ત્યારે કાર્બન ઓક્સિજન બંધ તૂટે. અત્યારે તો સમમિતીય ઇથર એટલે બંને બાજુ આલ્કાઇલ સમૂહ સરખા છે, આલ્કાઇલ સમૂહનો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે અને આર છૂટો પડશે, એક્સ સાથે જોડાઈ અને બનાવશે હેલો આલ્કેન આર એક્સ. અને આ એચ છે ઓક્સિજન સાથે જોડાશે અને બનાવશે આર ઓ એચ આલ્કોહોલ. હવે અહીં આગળ જે આલ્કોહોલ છે એ હાઇડ્રોજન હેલાઇડ સાથે જોડાશે, એમાં બંધ તૂટશે, ફરીથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે, આ ઓએચ અને આ એચ ભેગા થઈને બનાવશે એચ ટુ ઓ, અને આર છે એક્સ સાથે જોડાશે અને હેલો આલ્કેન. એટલે બે તબક્કામાં થયું, પહેલાં ઇથર હાઇડ્રોજન હેલાઇડ સાથે બનાવીને હેલો પ્રક્રિયા કરીને હેલો આલ્કેન અને આલ્કોહોલ બનાવે છે, અને આ આલ્કોહોલ ફરીથી એચ એક્સ સાથે પ્રક્રિયા કરે, તો આલ્કોહોલ અને એચ એક્સ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી વધારે હેલો આલ્કેન બને છે અને પાણી છૂટું પડે છે. હવે એરાઇલ ઇથર હોય ત્યારે શું થશે, એરાઇલ આલ્કાઇલ ઇથર હોય ત્યારે શું થાય, એરાઇલ એની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એચ એક્સ સાથે પ્રક્રિયા કરી. અહીં આગળ જોઈશું તો આ બંને જુદા છે ઓક્સિજન બંને તરફ, તો કયો બંધ તૂટશે, આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે કે આ બેન્ઝિન વલયના કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. તો આપણને ખબર છે કે બેન્ઝિન વલયમાં જે કાર્બન કે જે ઓક્સિજન સાથે જોડાયો છે એ એસપી ટુ સંકૃત હોય છે, અને આ બંધ હોય છે એમાં દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળે છે, અને બંધ કેવો હોય છે, મજબૂત હોય છે. એટલે અહીં આગળ આ બંધ તૂટશે, અહીંયાથી આર છૂટો પડશે અને એ હેલોજન સાથે જોડાશે અને બનાવશે આર એક્સ હેલો આલ્કેન, અને એ આર છે ઓ છે એની જોડે એચ જોડાશે એટલે એ આર ઓ એચ. બેન્ઝિન વલય ઉપર ઓ એચ એટલે એ સંયોજન ફિનોલ થશે અને હેલો આલ્કેન છૂટો પડશે. તો ઓક્સિજન સાથે એક આલ્કાઇલ સમૂહ છે અને બીજો એરોમેટિક વલય એટલે કે બેન્ઝિન વલય છે, ત્યારે એરોમેટિક વલયના કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ મજબૂત હોય છે, માટે બંધ તૂટશે કયો, આલ્કાઇલ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે અને હેલો આલ્કેન સંયોજન મળે છે અને આગળ ફિનોલ સંયોજન મળશે. હવે જે ઇથર છે, ઇથર સાથે હાઇડ્રોજન હેલાઇડ જોડાય છે તેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોઈએ. તો એચઆઈ હોય છે તેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે, એનાથી ઓછી એચબીઆર અને સૌથી ઓછી હોય છે તે એચસીએલની હોય છે. એચઆઈની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય છે તેનું કારણ શું, તો કે હાઇડ્રોજન બધામાં કોમન છે, આયોડિન છે, પરમાણુનું કદ એ ક્લોરિન બ્રોમિન કરતાં વધારે છે, બંધ લંબાઈ વધારે હોય, બંધ સહેલાઈથી તૂટશે, એચ સરળતાથી છૂટો પડશે અને એ પ્રક્રિયામાં સરળતાથી ભાગ લઈ શકે છે. અને ઇથર સંયોજનો છે ઊંચા તાપમાને સાંદ્ર એચઆઈ અને એચબીઆર સાથે પ્રક્રિયા કરી અને તૂટે છે. હવે આપણે એ જોઈએ કે આર ઓ આર ડેશ એટલે અસમમિતિ ઇથર છે, ઓક્સિજન છે એની બંને તરફ જે જોડાયેલા આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહો જોયા જુદા છે, ત્યારે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા થશે તો કોઈ એક તરફનો બંધ તૂટશે. અત્યારે આપણે તોડીએ તો આ બંધ તોડીશું, અને આર ડેશ ઓ છે એની જોડે આપણે એચ જોડી દઈએ આ એચ, અને હેલો એક્સ છે એ જોડી જોઈએ આર સાથે, એટલે એ લખી દઈએ આપણે આર એક્સ અને પછી લખીએ આર ડેશ ઓ એચ. હવે અહીં આગળ આ બંધ તૂટે કે આ બંધ તૂટે એ ચોક્કસ નિયમોને આધીન છે, હા, જે આપણે આગળના ટોપિકમાં જોઈએ. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ છે, ક્રિયાવિધિ દ્વારા આપણને સરળતાથી એ વસ્તુ સમજાઈ જશે. ઇથરની સાંદ્ર એચઆઈ સાથેની પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ છે. તબક્કો એક, તો
ઇથર છે, ઇથરમાં આપણે અસમિતિય ઇથરનું ઉદાહરણ લઈ અને આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું. તો CH3 અને પ્લસ HI હાઇડ્રોજન આયોડાઇડ સાથે એની પ્રક્રિયા કરીએ આપણે. અહીંયા રહેલો ઓક્સિજન છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી એ HI એટલે કે હાઇડ્રોજન આયોડાઇડ છે તેના હાઇડ્રોજન સાથે જોડાશે. હા, અને અહીંયાથી HI છે એ I બંને ઇલેક્ટ્રોન યુગમાં લઈને છૂટું પડશે. એટલે જોડાણ કરીએ આપણે, CH3O એની જોડે જોડાઈ ગયો H, આ બંને ઇલેક્ટ્રોન યુગમાંથી H સાથે જોડાય છે. ઓક્સિજન છે એનું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં બાકી રહે છે અને આ જોડાય છે ઓક્સિજન હાઇડ્રોજન સાથે, તો હાઇડ્રોજન બતાવી દીધો અને બાકીનું CH2 CH3. અને બંધ બનાવવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રોન છે ઓક્સિજન વપરાય માટે વીજભાર પ્લસ લખવાનો, એટલે આપણને આ મળે છે. અને આ બંને ઇલેક્ટ્રોન યુગમાં આઈ લઈને છૂટો પડે છે એટલે આપણે અહીં લખી શકીએ I-. અહીં આગળ આયોડાઇડ આયન છે, એક સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. બરાબર, એ જે અહીં આગળ કાર્બન છે, ઓક્સિજન સાથે જોડાયેલા કાર્બન છે, કાર્બન ઉપર હુમલો કરે છે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરી અને આગળના તબક્કામાં આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. હવે ઓક્સિજન સાથે પ્રાથમિક અથવા દ્વિતીય આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય ત્યારે શું બોલે હું ફરીથી, આયોડાઇડ સમૂહ છે એ ઓક્સિજન સાથેના આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે. આ ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ એટલે કે આ CH3 અથવા CH2 CH3 વાત કરું, એ આલ્કાઇલ સમૂહ છે એ પ્રાથમિક અથવા દ્વિતીયક હોય, પ્રાથમિક અથવા તો કયા હોય, દ્વિતીયક હોય. તો આયોડાઇડ જોડાશે, એ આયોડાઇડ છે એ ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે અને તૃતીયક હશે, તૃતીયક આલ્કાઇલ સમૂહ હશે તો એ તૃતીયક આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો તૃતીયક હોય તો હવે એને આપણે ડિટેલમાં જોઈએ. આ પ્રક્રિયા છે એમાં આજે નિપજ છે એના આધારે આગળનું સ્ટેપ આપણે કરીએ. તબક્કો બે, આયોડાઇડ આયન છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને એની સાથે જોડાશે. તો આયોડાઇડ આયન છે એ, હવે જુઓ ઓક્સિજન છે એની તરફ આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, આ બંને પ્રાથમિક છે. તો આપણે જોયું પ્રાથમિક અથવા દ્વિતીયક હોય ત્યારે આયોડાઇડ કોની સાથે જોડાશે, ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સાથે જોડાશે. તો અહીંયા આગળ મિથાઇલમાં એક કાર્બન છે, ઇથાઇલમાં બે કાર્બન છે, એટલે આયોડાઇડ છે કોની સાથે જોડાણ કરશે, મિથાઇલ છે એના કાર્બન સાથે જોડાણ કરશે. I- છે એ મિથાઇલના કાર્બન પર હુમલો કરી તેની સાથે જોડાણ કરશે અને આ બાકીનો ભાગ છે એ આ ઇલેક્ટ્રોન યુગમાં લઈને છૂટો પડશે. તો આ CH3 છે એની સાથે જોડાઈ જશે I, એક સ્ટેપમાં આપણે પ્રક્રિયા લખી દઈએ એટલે CH3I, અને આ બાકીનો ભાગ અહીંયાથી છૂટો પડશે એટલે લખવાનું અહીંયાથી શરૂ કરીએ આપણે, CH3 CH2 O અને એની જોડે H, ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં થઈ ગયા, ત્યારે તે આલ્કોહોલ બની ગયો. હવે જ્યારે વધુ પ્રમાણમાં HI હોય, પ્રક્રિયા મિશ્રણ હોય એમાં હાઇડ્રોજન આયોડાઇડ છે વધુ પ્રમાણમાં હોય અને પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે ત્યારે ઇથેનોલ છે એ HIના અન્ય અણુ સાથે પ્રક્રિયા કરે છે અને તેનું ઇથાઇલ આયોડાઇડમાં રૂપાંતર કરે છે. આ ઇથેનોલ એટલે તબક્કો ત્રણ કરવો હોય તો તેમાં ઇથેનોલ, ઇથેનોલ એટલે CH3 CH2 OH, એ HI સાથે પ્રક્રિયા કરે એટલે HI. ઓક્સિજન છે ઓક્સિજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાંથી H સાથે જોડાશે અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે I-ને મળશે એટલે થશે CH3, પ્રતિવર્તી પ્રક્રિયા છે CH3 CH2 O, એની જોડે એક H તો હતો જ, બીજો H એની સાથે જોડાશે. બંધ બનાવવા માટે બંને ઇલેક્ટ્રોન વપરાય છે ઓક્સિજન માટે, તેના પર ઉજવાર પ્લસ અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગમાં I લઈને છૂટો પડે છે એટલે લખી શકીએ આપણે I-. બરાબર, ફરીથી એક વખત જોઈ લઈએ. આ ઇથેનોલ છે, ઇથેનોલ HI સાથે પ્રક્રિયા કરશે. આ ઇથેનોલ છે તો આ ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાંથી એ એચ સાથે જોડાશે અને બંને ઇલેક્ટ્રોન યુગમાં આઈને મળશે એટલે થશે CH3 CH2 O
અને જોડે એક એચ હતો, બીજો એચ જોડાય છે, એટલે ઓ એક એચ હતો, બીજો એચ જોડાય છે, બે ઇલેક્ટ્રોન યુગ્મને બદલે એક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહેશે અને આના ઉપર વીજભાર પ્લસ થશે, બંને ઇલેક્ટ્રોન યુગ્મમાં આઈને મળે છે એટલે આઈ માઇનસ. હવે આમાં જ આગળ તબક્કો લઈ જઈએ તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આઈ માઇનસ છે તે હવે પ્લસ સી એસ થ્રી સી એસ ટુ ઓ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એચ એચ પ્લસ, એટલે આઈ પહેલાં લખી દીધું અને આ પછી લખ્યું, એની પ્રક્રિયા આગળ ચાલશે. તો આઈ માઇનસ છે એ આ ઇથાઇલ સમૂહના આ કાર્બન સાથે જોડાણ કરશે અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આ એચ ટુ ઓ છૂટો પડશે. એટલે અહીં લખીશ સી એસ થ્રી સી એસ ટુ ને એની જોડે આઈ જોડાઈ ગયો, સી એસ થ્રી સી એસ ટુ અને એની જોડે આઈ જોડાઈ ગયો અને બંને ઇલેક્ટ્રોનિકમાં આની મળી જાય છે એટલે થઈ જશે એચ ટુ ઓ. તો આ રીતે ત્રણ તબક્કામાં આ પ્રક્રિયા આપણે સમજી શકીએ છીએ. સૌથી મહત્ત્વની વસ્તુઓ અહીં આગળ જે લખી છે એ આપણે જોવાની છે. તો ફરીથી એકવાર ઝડપથી જોઈ લઈએ ક્રિયાવિધિ. ઇથર સંયોજન છે એની સાંદ્ર એચઆઈ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ સમિતિય ઇથર છે એની આપણે વાત કરીએ છીએ. તો આ સમિતિય ઇથરમાં એચઆઈ સાથે પ્રક્રિયા કરીશું ત્યારે આ ઓક્સિજન પર રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગમાંથી એચ સાથે જોડાશે અને બંને ઇલેક્ટ્રોન યુગમાં આઈ લઈને છૂટો પડે છે. એટલે પહેલા સ્ટેપમાં આપણને પ્રોટોનેટેડ ઇથર મળે છે, પ્રોટોનિત અથવા પ્રોટોનેટેડ ઇથર. એચ પ્લસ કાન નાખો તો આ ઇથર થઈ ગયું. હવે બીજા તબક્કામાં આયોડાઇડ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને આની સાથે એ જોડાણ કરે છે. તો આ બીજા તબક્કામાં જ્યારે જોડાણ કરશે ત્યારે આઈ પાસે બે ઓપ્શન હશે, એ મિથાઇલના કાર્બન સાથે જોડાય કે ઇથાઇલના. ત્યારે આપણે જોયું કે ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ છે પ્રાથમિક અથવા દ્વિતીયક હોય ત્યારે તે ઓછા કાર્બન ધરાવતા, અંદર આપણે બુકમાં લખેલું છે કે નિમ્નતર આલ્કાઇલ સમૂહ ધરાવતા, નિમ્નતર આલ્કાઇલ સમૂહ એટલે ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ સાથે જોડાય. એટલે આ બંનેમાં એ જોડાણ કોના સાથે કરશે? મિથાઇલના કાર્બન સાથે કરશે. અને જો ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહમાં કોઈ એક તરફ તૃતીયક હોય તો આયોડાઇડ કોની સાથે જોડાશે? તૃતીયક સાથે જોડાશે. એક તરફ પ્રાથમિક છે અને એક તરફ તૃતીયક છે, તો આયોડાઇડ કોની સાથે જોડાશે? તૃતીયક આલ્કાઇલ શૃંખલા સાથે જોડાશે અને એમાંથી એ નિપજ આપશે. બીજા તબક્કામાં જોઈએ તો અહીં આગળ ઉપર જે છે એ જ લખીશું. આઈ પહેલાં લખ્યું અને આ પછી લખીએ, એટલે આઈ માઇનસ અને આ પછી લખ્યું. આયોડાઇડ છે ઓછા કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા સાથે જોડાશે અને બાકીનો ભાગ આ ઇલેક્ટ્રોનિકમાં છે, આ ઓક્સિજન મળશે એટલે સી એસ થ્રી આઈ બની ગયું અને સી એસ થ્રી સી એસ ટુ ઓ એચ આલ્કોહોલ બન્યો. આપણે જોયું કે જો એચઆઈ વધુ પ્રમાણમાં લેવામાં આવે, એચઆઈ વધુ પ્રમાણમાં લેવામાં આવે છે અને પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે છે ત્યારે શું થાય છે? તો આ ઇથેનોલ છે એ એચઆઈ સાથે જોડાશે. હવે અને ઇથેનોલ એચઆઈ સાથે જોડાશે એટલે એમાં પ્રોટોનેટેડ અથવા પ્રોટોનિત આલ્કોહોલ એટલે કે ઇથેનોલ મળે છે અને આયોડાઇડ જોડાય છે. આયોડાઇડ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને આઈ માઇનસ છે ઇથાઇલ સમૂહ સાથે જોડાશે અને આ બંને ઇલેક્ટ્રોનિકમાં ઓક્સિજન મળશે એટલે સી એસ થ્રી સી એસ ટુ આઈ થેલ આયોડાઇડ મળે છે અને પાણીનો પાણી મળે છે. હવે જો તૃતીયક છે, તૃતીયક આલ્કાઇલ સમૂહનું એક ઉદાહરણ લઈએ અને આપણે આ વસ્તુ વધારે ડિટેલમાં થોડીક સમજીએ. હમણાં આગળ આપણે એક વસ્તુ ક્લિયર કરી, શું આગળ એક ક્લિયર કર્યું કે જો ઓક્સિજનની આસપાસ તૃતીય આલ્કાઇલ સમૂહ હોય તો આયોડાઇડ કોની સાથે જોડાશે? તૃતીયક હોય તૃતીયક આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે. હવે આ ઇથરમાં જુઓ તમે ઉદાહરણમાં કે ઓક્સિજન છે એની એક તરફ ઓક્સિજન છે, ઓક્સિજનની એક તરફ મિથાઇલ છે અને એક તરફ તૃતીયક આલ્કાઇલ સમૂહ છે. તો એચઆઈ છે એમાંનો આયોડાઇડ છે એ તૃતીયક સાથે જોડાશે, તો આ તૃતીયક છે એની સાથે આઈ જોડાશે અને આ ઓક્સિજન સાથે એટલે બંધ અહીંયાથી તૂટશે, બરાબર છે, અને આઈ આની સાથે જોડાશે. એટલે એની ઉપર લખ્યું હોય તો લખી શકીએ આપણે સી એસ થ્રી સી સી એસ થ્રી સી એસ થ્રી અને એની જોડે જોડી દીધો આપણે આઈ આઈ જોડી દીધો. આ એચ છે સી એસ થ્રી ઓ અને એની જોડે એચ જોડાશે એટલે મિથેનોલ થઈ ગયું, સી એસ થ્રી ઓ એચ. આવું કેમ થાય છે? તો તૃતીયક આલ્કાઇલ સમૂહ છે, આ તૃતીયક આલ્કાઇલ છે એમાંથી કાર્બોકેટાઇન બને છે અને કાર્બોકેટાઇનની સ્થાયીતા હોય છે એ મિથાઇલ કાર્બોકેટાઇન કરતાં કેવી હોય? વધારે. માટે આયોડાઇડ છે આની સાથે જોડાવાનું પસંદ કરે છે અને એ આપણે ક્રિયાવિધિ દ્વારા સમજી શકીએ. તો ક્રિયાવિધિનો તબક્કો એક જે બુકમાં નથી લખ્યો પણ આપણે આ રીતે સમજવો જરૂરી છે તો જ આગળનો સ્ટેપ ખબર પડે. સી એસ થ્રી સી
અને પ્લસ એચ આઈ. પહેલો તબક્કો લખું છું. આ બંધકારક ઇલેક્ટ્રોન યુગમાંથી એચ સાથે જોડાશે અને બંધ છે બંધનું ઇલેક્ટ્રોન યુગમાં આઈને મળશે, એટલે સી એચ થ્રી સી સી એચ થ્રી સી એચ થ્રી ઓ એની જોડે સી એચ થ્રી છે જ અને પ્લસ આઈ માઇનસ. ઓક્સિજન છે અબંધકારક ઇલેક્ટ્રોનમાંથી એચ સાથે જોડાય છે એટલે અહીંયા આગળ એચ સાથે જોડી દીધું. એક ઇલેક્ટ્રોન યુગમાં બાકી રહે છે અને એક વપરાયું, ઓક્સિજન જ વપરાયું માટે વીજભાર પ્લસ. હવે તબક્કો બે જોઈએ. તબક્કા બેમાં આ પ્રક્રિયક છે, નિપજ છે, પ્રક્રિયક તરીકે લખી દો પહેલાં. સી એચ થ્રી સી સી એચ થ્રી સી એચ થ્રી ઓ સી એચ થ્રી એચ પ્લસ. હવે આ બંધ છે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને આ ભાગ અહીંયાથી છૂટો પડશે. આ તબક્કો પ્રમાણમાં ધીમો તબક્કો હોય છે અને ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય છે. સી એસ થ્રી સી સી એસ થ્રી સી એસ થ્રી બંધનું ઇલેક્ટ્રોન યુગમાં આ લઈને છૂટો પડે છે એટલે આ કાર્બનના ઇલેક્ટ્રોન યુગમાં ગયા માટે તેના ઉપર વીજભાર લખવાનો પ્લસ. આ બંધનું ઇલેક્ટ્રોન યુગમાં આને મળી જાય છે એટલે લખી શકીએ આપણે સી એસ થ્રી ઓ એચ એક ઇલેક્ટ્રોન યુગમાં હતું અને બીજું નહીં, એટલે આ કાર્બોકેટાઇન બન્યો. અને આ કાર્બોકેટાઇન તૃતીયક છે અને તૃતીયક કાર્બોકેટાઇન પ્રમાણ કેવો હોય છે, વધારે સ્થાયી હોય છે, જે અગિયારમાં ધોરણમાં આપણે શીખી ગયા. હવે એ પ્રથમ તબક્કામાં જે આઈ માઇનસ છૂટો પડ્યો છે એ આઈ માઇનસ ઝડપથી આ તૃતીય કાર્બોકેટાઇન સાથે જોડાશે અને એ તબક્કો થશે ત્રણ. આ તબક્કો હોય છે કેવો હોય છે, ઝડપી. આઈ છે એ સીધો આની સાથે જોડાઈ જશે એટલે સી એસ થ્રી સી સી એસ થ્રી સી એસ થ્રી અને અહીંયા આગળ લખી દઈએ આપણે. તો હવે આપણે સમજી શકીએ છીએ કે જ્યારે ઇથર હોય, ઇથરમાં એક તરફ પ્રાથમિક છે અને એક તરફ તૃતીયક છે, ત્યારે એચ આઈ છે એનો આયોડાઇડ છે તૃતીય આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈ અને નિપજ બનાવશે. આ નિપજ આપણને મળી ગઈ. તો પ્રાથમિક અને દ્વિતીયક હોય ત્યારે ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે અને તૃતીયક હોય ત્યારે તૃતીયક સાથે આયોડાઇડ જોડાશે, એટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે અહીંયા આગળ બીજી એક ચર્ચા કોયડો આપેલો છે, કોયડા ઉપર જતા રહે એના પહેલાં એક ઉદાહરણ આપેલું છે. એનિસોલ હોય ત્યારે શું થાય, એકદમ સિમ્પલ છે. એનિસોલ એનિસોલ એટલે શું, બેન્ઝીન અને બેન્ઝીન ઉપર ઓ સી એસ થ્રી, બેન્ઝીન ઉપર ઓ સી એસ થ્રી એટલે એનિસોલ થાય. એનિસોલ હશે ત્યારે શું થાય, તો કયો બંધ તૂટે, તો કોઈ કન્ફ્યુઝન જ નથી. આ કાર્બન બેન્ઝીન વાળાના કાર્બન છે, કાર્બન એસપી ટુ સંકૃત છે અને જે કાર્બન ઓક્સિજન બંધ છે એમાં શું લાવે છે, દ્વિબંધ લાક્ષણિકતા લાવે છે અને માટે આ બંધ મજબૂત છે. તો બંધ કયો તૂટે, આ ઓક્સિજન અને મિથાઇલ સમૂહ વચ્ચેનો, અને આ બંધ તૂટશે બરાબર છે. એટલે એ બંધ તૂટે ત્યારે આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે સી એસ થ્રી જોડે શું જોડાશે, આઈ જોડાશે. તે વખતે કાર્બન વધારે ઓછી નહીં કરવાના, આ બંધ સરળતાથી ના તૂટે એટલે આઈ કોની સાથે જોડાશે, સી એસ થ્રી સાથે જોડાશે એટલે સી એસ થ્રી આઈ નિપજ તરીકે મળશે. અને એચ અહીં આગળ ઓક્સિજન સાથે જોડાશે એટલે બેન્ઝીન ઉપર ઓ અને એની જોડે એચ એટલે ફિનોલ મળશે. એટલે એ રીતે આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ. હવે અહીં આગળ આપણને બુકમાં કોયડો આપેલો છે, કોયડો આપણે સમજીએ. આપણને ચાર ઇથર સંયોજનો આપેલા છે અને ચાર ઇથર સંયોજનમાં એચ આઈ સાથે આપણે એને ગરમ કરીશું. નિપજ કઈ મળશે, નિપજ આપણે કહેવાની છે. પહેલું આપણને ઉદાહરણ આપેલું છે, પહેલાં આપણને જે ઉદાહરણ આપ્યું છે એમાં જોઈએ આપણે ઇથર સંયોજન છે, ઓક્સિજનની બે તરફ આલ્કાઈલ શૃંખલાઓ છે એટલે આપણે સીધું જવાનું બરાબર. નિયમ પ્રમાણે શું જોવાનું, પ્રાથમિક અને દ્વિતીયક હોય, પ્રાથમિક અથવા દ્વિતીયક હોય ત્યારે તે કોની સાથે જોડાશે, ઓછા કાર્બન ધરાવતી શૃંખલા સાથે જોડાશે, કોણ, આઈ માઇનસ. અને તૃતીયક હોય ત્યારે એ તૃતીયક સાથે જોડાશે.
તો અહીંયા આગળ જોવાનું છે ઓક્સિજન છે એની તરફ પ્રાથમિક છે અને બીજી તરફ દ્વિતીયક છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં કાર્બનની સંખ્યા બે છે અને આ બાજુ કાર્બનની સંખ્યા વધારે છે. તો આયોડિન ક્યાં જોડાશે? ઓછા કાર્બન ધરાવતી આલ્કાઈલ શૃંખલા સાથે જોડાશે, એટલે અહીંયાથી આપણે બંધ તૂટશે. અને આઈ છે એ આઈ આની સાથે, એટલે કે આઈ માઇનસ આની સાથે જોડાશે, અને એચ છે એ આની સાથે જોડાશે. એટલે આપણે જોડાણ લખી દઈએ તો અહીંયા આગળ નિપજ મળશે એચ આઈ સાથેની પ્રક્રિયાથી, એ મળશે સી એચ થ્રી સી એચ ટુ સી એચ સી એચ થ્રી સી એચ ટુ ઓ અને એની જોડે જોડાઈ ગયો શું? એચ, એટલે આલ્કોહોલ થઈ ગયો. અને આ બધું સી એચ થ્રી સી એચ ટુ આઈ સી એચ થ્રી સી એચ ટુ આઈ અને પર મળશે. તો આ ધ્યાનમાં રાખશો એટલે એકદમ સરળ થઈ જવાનું છે આપણું જોડાણ સમજવું. બીજું ઉદાહરણ લઈએ આપણે, સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓ સી સી એચ ટુ સી એચ થ્રી સી એચ થ્રી સી એચ થ્રી. હવે અહીં આગળ જોઈશું તો આ ઇથર છે, ઇથરમાં ઓક્સિજન છે, ઓક્સિજનની તરફ પ્રાથમિક છે અને આ બાજુ તૃતીયક છે. કાર્બન સાથે એક બે અને ત્રણ કાર્બન, એટલે આ તૃતીયક છે. તો આપણે જોયું કે તૃતીયક હોય ત્યારે કોની સાથે આયોડાઇડ જોડાશે? તૃતીયક સાથે જોડાશે, એટલે આ બંધાઈથી તૂટશે. અને આની સાથે કોણ જોડાશે? આઈ જોડાશે. અને એ કોણ જોડાશે? એચ જોડાશે. તો આની નિપજ લખવી છે, સમજ પડી ને? આ પ્રાથમિક છે અને આ તૃતીયક છે. તૃતીયક હોય ત્યારે આઈ કોની સાથે જોડાશે? તૃતીયક આલ્કાઈલ શૃંખલા સાથે, એટલે આ અહીં જોડાશે અને એચ અહીંયા જોડાશે. એટલે નિપજ થશે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ અને ઓ એચ આલ્કોહોલ, અને આની સાથે જોડાશે આઈ. અહીંયાથી લખવાની શરૂઆત કરીએ, સી એચ થ્રી સી એચ ટુ સી સી એચ થ્રી સી એચ થ્રી અને એની સાથે જોડી જશે આઈ. આપણને ત્રીજું ઉદાહરણ આપેલું છે, ચાલો એચ આઈ સાથેની પ્રક્રિયાથી કઈ રીતે જોડાણ થશે સમજવું છે. ઇથર સંયોજન છે, ઓક્સિજન છે, એની તરફ એક તરફ બેન્ઝિન વલય છે, એની એક તરફ બેન્ઝિન અને એની જોડે સી એચ ટુ છે. એટલે ઓક્સિજન સાથે એકવાર સી એચ ટુ દ્વારા જોડાણ છે અને આ બાજુ ઓક્સિજન સીધો બેન્ઝિન વલય સાથે જોડે. તો અહીંયા આગળ બંધ કઈ રીતે તૂટશે અને એચ આઈ સાથે કઈ નિપજ મળશે આપણે જોવી છે. તો આપણે સમજો, હવે આ કાર્બન છે એસપી ટુ સંકૃત છે અને ઓક્સિજન સાથે સીધો જોડાયેલો છે, એટલે આ દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળે છે. આ બંધ ટૂંકો અને મજબૂત હોય છે, એટલે આ ન તૂટે. કયો બંધ તૂટશે? તો ઓક્સિજનનો સી એચ ટુ સાથેનો બંધ તૂટશે. બોલે ફરીથી કહું છું, ઓક્સિજન છે બેન્ઝિન વલય સાથે જોડાયો છે. બેન્ઝિન વલયનો આ કાર્બન છે એસપી ટુ સંકૃત છે, આ બંધમાં દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળે, એટલે આ બંધ ટૂંકો અને મજબૂત છે, એટલે આ બંધ ન તૂટે. સી એચ ટુ સાથેનો આ બંધ તૂટશે, એટલે આ બંધ તૂટશે ત્યારે આપણે નિપજ મળે છે એમાં સમજવું હોય તો અહીંયા આગળ શું જોડાશે? આઈ જોડાશે અને અહીં શું જોડાશે? એચ જોડાશે. હવે એ પણ વસ્તુ સમજી શકાય એવું છે, આ બાજુ કાર્બન સંખ્યા કેવી છે? પ્રમાણમાં વધારે છે અને આ બાજુ કાર્બન સંખ્યા પ્રમાણમાં કેવી થઈ જશે? ઓછી થઈ જશે. એટલે આ બંધ તૂટવાનું જ નથી, એટલે અહીં આગળ એ રીતે સમજવાનું કે આ બંધ મજબૂત હોવાથી આ ન તૂટે, એટલે આ બાજુ તૂટશે તો આ બાજુ આઈ જોડાશે અને અહીં આગળ જોડાશે. એટલે અહીં આગળ નિપજ છે, નિપજમાં આપણે લખવું હોય તો લખી શકીએ સી એચ ટુ એની જોડે આઈ અને પ્લસ આની જોડે ઓ ને એની જોડે એચ જોડાઈ જશે. તો આ રીતે ત્રણ એની એપ્લિકેશન છે. તો અત્યાર સુધી જે શીખ્યા એ શીખેલા જે ઉદાહરણો છે એ આપણને આના દ્વારા સ્પષ્ટ થઈ જશે.